કોમી દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા ભરૂચ શહેરમાં 10 વર્ષની રજૂઆત બાદ આખરે અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ પડી ગયા બાદ હવે સરકારે નક્કી કરેલ 46 વિસ્તારોમાં મુસ્લિમ લોકો હિન્દુ વિસ્તારમાં મકાન કે દુકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકશે નહીં. તેવી જ રીતે હિન્દુ લોકો મુસ્લિમ વિસ્તારમાં ખરીદી શકશે નહીં. જો સંજોગો વસાત એવી જરૂર પડે તો કલેક્ટરની મંજૂરી બાદ જ મિલકતોનો સોદો થઈ શકશે. ભરૂચ શહેરમાં ભૂતકાળમાં કોમી રમખાણો, કોમી ધીંગાણા સહિતના બનાવો બની ચૂક્યા છે. ખાસ કરીને કસકથી વેજલપુર સુધીના વિસ્તારના જૂના શહેરમાં કોમી તંગદિલી ફેલાતી રહે છે. જૂના ભરૂચના હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમની વસ્તીના કારણે નાના મોટા છમકલા થતા હોય છે. કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં અશાંત ધારો લાગુ કરવા માટે છેલ્લા 10 વર્ષની રજૂઆત કરવામાં આવતી હતી. ગત વર્ષે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનમાં જિલ્લાના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકસંવાદ કાર્યક્રમમાં શહેરમાં અશાંત ધારો લાગુ કરાશે તેવી ખાતરી આપી હતી. એક વર્ષની કવાયત બાદ આખરે રાજ્ય સરકારે ભરૂચના 46 વિસ્તારોમાં અશાંત ધારાને લાગુ કરતું જાહેરનામું બહાર પાડી દીધું છે. 5 વર્ષ સુધી અમલી જાહેરનામા અંતર્ગત હવે હિન્દુ લોકો મુસ્લિમ વિસ્તારમાં અને મુસ્લિમ લોકો હિન્દુ વિસ્તારોમાં મિલકતો ખરીદી શકશે નહીં. જો મિલકતના ખરીદ તથા વેચાણ માટે હવેથી કલેક્ટરની પરવાનગી લેવી પડશે. ભરૂચ શહેરના જે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો તેના પર નિયંત્રણ લાગી ગયું છે અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડશે. વધુમાં મિલકત કોને વેચી રહ્યા છે તેની વિગતો આપવી પડશે. કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધર્યા બાદ તેમને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાશે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઈ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો સુઓ મોટો ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે છે. કલેક્ટર ઓફિસથી જાણવા મુજબ ભરૂચમાં અશાંત ધારાનું નોટિફિકેશન આવી ગયું છે, જે ખરેખર બહુ ખુશીની વાત છે. વર્ષોથી ભરૂચમાં વર્ષો પહેલા જૂના ભરૂચની અંદર અનેક વિસ્તારોમાં અનેક નાના મોટા ઝઘડા થયા હતા, કોમ્યુનલ રાઇટ્સ થયા હતા. એને ધ્યાને લઈને કેટલા સમયથી જૂના ભરૂચના તમામ વિસ્તારના લોકો, બધી જ કોમના લોકોની આવી ડિમાન્ડ હતી કે ભરૂચમાં જો અશાંત ધારો લાગવામાં આવે તો ખૂબ મોટો લોકોને ફાયદો થાય. અને આ ભાઈચારામાં માનનારી સરકારે ગઈકાલે રાત્રે, એટલે આજે સવારે, એ નોટિફિકેશન બહાર પાડ્યું છે. 46 જેટલા એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન આમ જૂના ભરૂચની અંદર નોટિફિકેશન બહાર પાડીને અશાંત ધારાનું લાગુ આવનારા દિવસોની અંદર થશે. ખરેખર રાજ્ય સરકારને, માનનીય મંત્રીશ્રીને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું કે આ અશાંત ધારો ભરૂચની અંદર અમારી સૌની ડિમાન્ડ હતી. ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠન, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ, બધી જ કોમના આગેવાનશ્રીઓની આવી જે ડિમાન્ડ હતી એ આજે પૂરી થઈ છે એ બદલ રાજ્ય સરકારને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આનાથી આવનારા દિવસોની અંદર બંને કોમો અને ખાસ કરીને કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ શાંતિપૂર્વક રહી શકશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. અને આનાથી બમણી વેગે જે આપણે વિકાસની અંદર શાંતિનો પણ બહુ મોટો રોલ હોય છે તો એ શાંતિ કાયમ કરવા માટે જે પગલું લીધું છે ખરેખર અભિનંદનને પાત્ર છે. ગઈકાલે ગુજરાત સરકારના મહેસૂલી વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોને અશાંત ધારા ક્ષેત્ર કાયદા હેઠળ લેવામાં આવ્યા છે અને આ કાયદા હેઠળ 5 વર્ષ માટે આ વિસ્તારોમાં જે ડિટેલ વિસ્તાર આપને નોટિફિકેશનમાં મળી જશે આ વિસ્તારમાં જમીનોની ખરીદ બિક્રી અને ભાડોવાત ઉપર કલેક્ટરની પરવાનગી ઉપર કોઈ ફેરફાર ના થઈ શકે. કલેક્ટરની પરવાનગી જરૂરી છે અને અશાંત ધારા વિસ્તાર કાયદા 5 વર્ષ માટે આ વિસ્તારો પર લાગુ રહેશે. થેન્ક યુ. આ સરકાર પાસે ઘણા વખતથી વિચારણા હેઠળ હતા અને ગૃહ વિભાગ અને રેવન્યુ વિભાગના પુખ્ત વિચારણા પછી આ નિર્ણય જાહેર હિતમાં કરવામાં આવ્યા છે.